જૂનાગઢ પાસે શાહપુર ગામનું સ્મશાન ગૃહ બદતર સ્થિતિમાં સળગતી ચિતા પર પાણીનો ધોધ વહેવ મૃત્યુ પામનાર લોકો માટે છેલ્લો વિસામો તરીકે ઓળખવામાં આવે છે તે શાહપુર સ્મશાન ખાતે મોતનો મામલો ન જરવાતો હોય તેમ સળગતી ચિતા પર છતમાંથી પાણીનો ધોધ પડતો વિડીયો ગ્રામજનો દ્વારા વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે વધુ વિગતો જોઈએ તો 2 દિવસ અગાઉ જૂનાગઢ શાહપુર ગામે 1 યુવાનનું મૃત્યુ થતાં લોકો તેને અગ્નિદાહ માટે સ્મશાને લઈ ગયા હતા. શબને અગ્નિદાહ દીધા બાદ સ્મશાનની ઓરડીની છતમાંથી પાણી સરકતી ચિતા પર પડતા ગામ લોકો અવાચક બની ગયા હતા અને ચિતા પર પાણી ન પડે તે માટે પતરાની આડશ ગોઠવવી પડી હતી. ગ્રામજનોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે છેલ્લા 5 વર્ષથી સ્મશાન બદતર હાલતમાં છે. ચોમાસામાં અહીં કાદવ કીચડ હોય, લોકો ઊભા કે ચાલી પણ શકતા નથી. સ્મશાનની ઓરડી જર્જરિત હાલતમાં હોય, ગમે ત્યારે પડી જાય તેમ છે. જૂનાગઢ જિલ્લામાં આર્થિક રીતે સૌથી સદ્ધર ગણાતી તેમજ વિકાસશીલ ગણાતી શાહપુર ગ્રામ પંચાયત દ્વારા સ્મશાનના જીર્ણોદ્ધાર માટે પણ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી તો સ્મશાનની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગણી કરવામાં આવી છે. હું શાહપુર ગ્રામ પંચાયત નો સભ્ય છું. અત્યારે અમારા સ્મશાન ની આ જે અત્યારે પોઝિશન છે એ જોતા ઉપર થી પાણી પડે છે, અમે ડાકુને કઈ રીતે સંસ્કાર ક્રિયા કરી શકીએ, એટલે અમારી આ ખાસ વિનંતી છે કે આમાં થોડુંક ધ્યાન આપે. વગર વરસાદ અમે શાહપુર ની અંદર આ સંસ્થાન માં પાણી પડે છે. કેટલા માણસો હેરાન થાય છે, કેટલા માણસો રસ્તામાં પડી ગયા છે અને કેટલા. Thank you.